ચાલો મિત્રો, ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે કે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો. શેના પગલા આપણે જણાવવાના છે? લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા આપણે અહીંયા જણાવવાના છે. પહેલા તો એ પ્રશ્ન પૂછવો પડે કે આ પ્રશ્ન કયા ચેપ્ટરનો છે. તો તમને પણ ખબર પડી જવી જોઈએ કે આ ચેપ્ટર છે, આ પ્રશ્ન છે વાયરલ ઇન્ફેક્શનમાંથી. ગુણવંત સાહનું આપણે જે ચેપ્ટર છે વાયરલ ઇન્ફેક્શન, એની અંદરથી આ પ્રશ્ન લીધેલો છે. હવે મિત્રો, થોડુંક 4 માર્ક્સ આજે મોટા પ્રશ્નો હોય છે, સવિસ્તારવાળા પ્રશ્નો, એના 3 માર્ક્સ માટે તમને પૂછવામાં આવે છે. યાદ રાખજો કેટલા આના માર્ક્સ હશે, 3 માર્ક્સનો આ પ્રશ્ન છે. તો 3 માર્ક્સ માટે તમે ખાલી માયગું છે એટલું જ 5-7 લીટીમાં લખી નાખો તો તમને પૂરા માર્ક્સ નહીં મળે. ગમે ત્યારે કોઈ પણ મોટો પ્રશ્ન, સવિસ્તારવાળો, 3 માર્ક્સવાળો આપણે પ્રશ્નનો જવાબ લખવો હોય તો તમારે ડિટેલમાં બધું લખવું પડશે. પહેલાં તો જવાબની શરૂઆત શેનાથી કરવાની? જો એકાદું વાક્ય તમને કોઈ લેખક વિશે, એ પાઠના કવિ કે લેખકનું સાહિત્યમાં શું યોગદાન છે એને લગતું જો તમને એકાદા બે વાક્યો, એક બે જ વાક્યો કહું છું, વધારે નહીં લખવાનું, આખો પેરેગ્રાફ કવિ કે લેખકનો ના લખવાનો હોય, પણ તમને જેમ કે ગુણવંત શાહ, એને આપણને, તમને મેં વાત કરેલી છે કે મળવા જેવા માણસ તરીકે ઓળખાય છે, તો આપણે જવાબની શરૂઆત કરી શકીએ કે મળવા જેવા માણસ તરીકે ઓળખાતા ગુણવંત શાહ લિખિત વાયરલ ઇન્ફેક્શનમાં લેખકે સામાજિક જાગૃતિના નીચે મુજબના પગલા જણાવ્યા છે. અને પછી આપણે જવાબની વિસ્તૃત રજૂઆત અહીંયા કરી શકીએ. અને કોઈ પણ જવાબ લખો ને, એની પહેલા હંમેશા 3 શબ્દો લખવાના હોય. કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ, આ 4 વસ્તુઓ છે તમારે લખવાની, જેનાથી તમારી ઇમ્પ્રેશન સારી રહી અને જવાબમાં તમને સારા માર્ક્સ આવે. વાયરલ ઇન્ફેક્શન, કૃતિનું નામ કર્તા છે ગુણવંત શાહ, સાહિત્ય પ્રકાર છે નિબંધ છે, અને સંદર્ભમાં આવશે મરો ત્યાં સુધી જીવો. હવે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો. તો લેખકે કેવા કેવા પગલા સૂચવ્યા છે એની આપણે વાત કરી લઈએ. તો લેખકે આટલું બધું ખાસ ફરજિયાત દરેક ચેપ્ટરના જેમાં સંદર્ભ ન આપેલો હોય એ તમે ન લખો તો ચાલે, પણ કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, એક લોકગીતમાં કર્તા નહીં આવે, બાકી કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, સંદર્ભ, આ 4માંથી જેટલી પણ વસ્તુ એ જે તે ચેપ્ટરને લાગુ પડતી હોય એ ચોક્કસથી ઉપરના ભાગે લખી નાખવાની. અને પછી હંમેશા પેરેગ્રાફ પાડીને, ક્યારેય પણ પેરેગ્રાફ પાડવાનો ભૂલવાનો નથી. અને મિત્રો, 2 માર્ક્સના પ્રશ્નો છે એમાં પણ પેરેગ્રાફ પાડવાનો જ હોય. તો આપણે જે 2-3 વાક્યમાં જેનો જવાબ દેવાનો હોય, ટૂંકા પ્રશ્નો હોય છે, એમાં પણ જવાબની શરૂઆત પેરેગ્રાફથી જ આપણે પાર કરવાની હોય છે. હવે જુઓ, અહીંયા પ્રશ્ન છે કે લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા જાગૃતિના કયા કયા પગલા લીધા છે? તો જવાબ આપણે અહીંયા લખી શકીએ કે લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના પર કેટલાક સૂચનો કર્યા છે. અને એમાં કહે છે કે પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌ પ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. આ બધા મુદ્દાઓનું લિસ્ટ મિત્રો યાદ રાખજો. શું પહેલું કીધું છે? તો કે આ મહામારીને, આવા બધા રોગ ન ફેલાય ને, એટલા માટે આપણી હોસ્પિટલો છે એને સ્વચ્છ બનાવવી જોઈએ. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમાજ છે એ વિવેક, સમાજ વિવેક તેમજ સદવર્તન સાથે જાણે આપણે છૂટા છેડા લઈ લીધા છે. આપણા સમાજે વિવેક અને સદવર્તન એટલે કે સારા વર્તન સાથે જાણે કે એની સાથે કોઈ લેવા દેવા જ નથી, છૂટા છેડા લઈ લીધા છે. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી
તેમજ એના વિશેની જાણકારી છે એ સમાજને જાગૃતિ સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના ગુટકા ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. ભારતમાં ફેલાતા આપણે ત્યાં ફેલાતા રોગનું કોઈ મૂળ કારણ હોય તો એ છે ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ. અહીંયા આ જવાબ પૂરો થાય પણ આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે આની કોપી નથી કરવાની. આપણી મૌલિકતાથી આપણા શબ્દોમાં આપણી રજૂઆત એમાં દેખાવી જોઈએ. કોઈની કોપી થઈ રહી છે, કોઈની નકલ થઈ રહી છે એવું ક્યારે દેખાવું ન જોઈએ. આપણે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર સંદર્ભ આ બધું લખાઈ જાય પછી આપણે મોટા પ્રશ્નની રજૂઆત કરવાની પેરેગ્રાફ પાડીને, અને એક પ્રશ્નમાં મિત્રો બે ત્રણ પેરેગ્રાફ મિનિમમ દેખાવા જોઈએ. મુદ્દાસરનો વિસ્તૃત જવાબ દઈ શકો, કમસે કમ એક પેજ આખું ભરાઈ જાય. અને ખાલી લખીને નહીં, ફાંકા મારવાની વાત અહીંયા નથી થતી. તમારે વિસ્તૃત ચેપ્ટરના આધારે બધી વિગતને સમજાવવાની છે. વિસ્તૃત રીતે તમારી જો રજૂઆત હોય તો જ તમને પૂરા માર્ક્સ મળશે. બાકી જો એક બે માર્ક્સમાં તમને સંતોષ થઈ જતો હોય તો કાંઈ વાંધો નથી. પણ જો જેની ઈચ્છા છે કે ત્રણમાંથી ત્રણ લેવા છે તો તમારું પ્રેઝન્ટેશન પરફેક્ટ હોવું જોઈએ, તો જ તમે મોટા પ્રશ્નમાં ત્રણમાંથી ત્રણ પૂરેપૂરા લઈ શકો છો. વિસ્તૃત બને એટલા જવાબને વિસ્તૃત કરવાની ચેપ્ટર આધારિત તમે એની જે લેખકે ચેપ્ટરમાં વિસ્તૃત વાત કરેલી હોય એને તમારે તમારા જવાબમાં બતાવવાની હોય છે. તો આવી રીતે આપણે અહીં આનો જવાબ લખી શકીએ.